સત કેવલ વિદ્યા મંદિર, સારસા, માયસેલ્ફ સાજન કુમાર પ્રજાપતિ, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ, યુનિટ નંબર 2, ટોપિક સ્થિર સ્થિતિમાન અને કેપેસિટન્સ. માં કેપેસિટર પર ડાયઇલેક્ટ્રિકની અસર. મિત્રો, આજનો આપણો જે ટોપિક જે છે એનું નામ છે કેપેસિટર પર ડાયઇલેક્ટ્રિકની અસર. હવે આપણે આ ટોપિક જે ભણવા જઈ રહ્યા છીએ તેની અંદર જે ટોપિકમાં તમે નામ જોઈ શકો છો કે પહેલું જે નામ છે એ છે કેપેસિટન્સ. આપણે કેપેસિટન્સ વિશે જાણીએ છીએ, આગળ વાત કરી ચૂક્યા છીએ, અગાઉ આપણે ચર્ચા કરી ચૂકેલા છે, પરંતુ આજે આપણે એક જસ્ટ શોર્ટ ફોર્મમાં આજે એની વ્યાખ્યા બોલી અને આજે આપણે એને રિપીટ પણ કરી દઈશું. અને આગળ વાત કરીએ ટોપિકમાં તો કેપેસિટર પર ડાયઇલેક્ટ્રિક. હવે ડાયઇલેક્ટ્રિક શું છે એ પણ આપણને જાણ છે, એટલે કે આપેલ કેપેસિટન્સના કેપેસિટર પર મળતા કેપેસિટન્સ નહીં, પર આપણે ડાયઇલેક્ટ્રિકની અસર વિશે આજે અહીં માહિતી મેળવવાની છે. ક્વેશ્ચન, આજનો ક્વેશ્ચન એવો છે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાયઇલેક્ટ્રિકની અસર સમજાવો. એ પ્રશ્ન તમને આ રીતે પૂછાય. આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાયઇલેક્ટ્રિકની અસર સમજાવો. એટલે આપણે અગાઉ જે સમાંતર પ્લેટ કેપેસિટરનું આપણે કેપેસિટન્સ મેળવ્યું તેના ઉપર ડાયઇલેક્ટ્રિકની શું અસર થાય છે તે સમજવાની છે, અને ડાયઇલેક્ટ્રિક અચળાંકનું એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંકનું આપણે સૂત્ર મેળવવાનું છે. હવે મિત્રો, તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ડાયઇલેક્ટ્રિક અચળાંક એટલે કે કોઈ પણ માધ્યમનો આપણે અચળાંક જે કુલમના નિયમમાં મેળવી ચૂક્યા છે. જ્યારે કુલમના નિયમની આપણે વાત કરી હતી એની અંદર આપણે કોઈ અચળાંક મેળવ્યો હતો જેને આપણે K કહેતા હતા, જેને આપણે કહેતો હતો આપેલા માધ્યમનો અચળાંક, જે ત્યાં જે છે કુલમનો અચળાંક છે. જો કોઈ માધ્યમ પર્ટિક્યુલર લેવામાં આવ્યું હોય તો તેને કહેવાય આપેલા માધ્યમનો અચળાંક, બરાબર છે, જેના વિશે આપણે અહીંયા ફરીથી વાત કરવાની છે. હવે થોડું અહીંયા રિપીટેશન કરી દઈએ કે સમાંતર પ્લેટ કેપેસિટર. હવે કેપેસિટર એટલે શું, તો આપણે વાત કરી હતી કે કેપેસિટર એટલે શું, તેની વ્યાખ્યા આપણે શું બોલતા હતા કે બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવામાં આવે છે, બરાબર છે. એના વિશે આપણે વ્યાખ્યા આવી બોલ્યા હતા કે બે અલગ કરેલા સુવાહકો હોય અને એનાથી બનતી રચના હોય જેને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. અને આગળ જતા આપણે ભણ્યા હતા ડાયઇલેક્ટ્રિક એટલે શું, તો ડાયઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ છે. ડાયઇલેક્ટ્રિકને આપણે શું કહ્યું હતું કે ડાયઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ છે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે આપણે સુવાહક અને અવાહક વિશે પણ એક થિયરીના રૂપે એક તફાવત રૂપે થિયરીને રૂપે આપણે તફાવતને પણ સમજ્યા હતા કે સુવાહકની અંદર અને અવાહકની અંદર ઇલેક્ટ્રોનની વર્તણૂક શું છે, એને આપણે ધ્રુવીભવનની ઘટના દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આગળ વાત કરીએ એટલે કે ઇનશોર્ટ ઓફ કે સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને અવાહકની અંદર આપણને મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે વહન ઇલેક્ટ્રોન જોવા મળતું નથી. હવે કેપેસિટર એટલે શું, આપણે ભણી ગયા કે બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચના એટલે એને આપણે એટલે એવા તંત્રને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા આપણે કેપેસિટન્સ પર ડાયઇલેક્ટ્રિકની અસર સમજવાની છે. તો વોટ ઇઝ કેપેસિટન્સ, એટલે કે કેપેસિટન્સ શું છે? તો કેપેસિટન્સ આપણે જ્યારે ભણ્યા તો કેપેસિટન્સનું આપણે સૂત્ર મેળવ્યું હતું કે આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ સી બરાબર કેપિટલ ક્યુ છેદમાં વી. તેના પરથી આપણે વ્યાખ્યા બોલતા શીખ્યા હતા કે આપણે સૂત્ર ઉપરથી વ્યાખ્યા કઈ રીતે બોલી શકીએ. તો આપણે જાણ્યું કે જ્યાં સી જે છે એ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી ની અંદર જે સી છે એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ, ક્યુ જે છે એને આપેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર કહીએ છીએ, અને છેદમાં જે વી છે એને આપેલા કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો શું બોલીશું, તો એની વ્યાખ્યા કઈ રીતે આપીશું આપેલા સમીકરણ ઉપરથી કે આપેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન તફાવત વી ના ગુણોત્તરને આપેલા કેપેસિટન્સનું આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. તો આપણે કેપેસિટન્સની વ્યાખ્યા પણ ભણ્યા, જેને આપણે એકમ કહ્યું તો શું હતું, એકમ ફેરાડે, જે ફેરાડેના માનમાં લેવામાં આવે છે, બરાબર છે. હવે આપણે આવા કોઈ સમાંતર પ્લેટ કેપેસિટર છે એવા કેપેસિટરના કેપેસિટન્સ શોધી એના ઉપરનું ડાયઇલેક્ટ્રિક અચળાંક સમજવાનો છે, અને એ ડાયઇલેક્ટ્રિકનું આપણે એક અચળાંકનું સૂત્ર મેળવીશું.
તો આપણે જાણીએ છીએ કે કોઈ પ્લેટ કેપેસિટરની વાત કરીએ તો વ્યાખ્યા મુજબ કે આપેલા કોઈ કેપેસિટરના તંત્રની અંદર શું હોય, બે સુવાહક પ્લેટો હોય, એ બે સુવાહક પ્લેટનું ક્ષેત્રફળ કેવું હોય, બંને પ્લેટનું ક્ષેત્રફળ કેવું હોય, સમાન હોય, તેમની વચ્ચેનું કોઈ અંતર રાખવામાં આવે, જે આપણે અહીંયા સ્મોલ ડી લીધેલું છે, તેના બંને પ્લેટો પર વિદ્યુતભાર રહેલો હોય, એકમાં રહેલો હોય ધનવિદ્યુતભાર, એકમાં રહેલો હોય ઋણવિદ્યુતભાર, અને દરેક પ્લેટની પાછી પૃષ્ઠ ઘનતા પણ આપણે ફાઇન કરી હતી, તો પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતી પ્લેટની પૃષ્ઠ ઘનતા શું આવશે, પ્લસ સિગ્મા, માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતી પ્લેટની આપેલા કેપેસિટરમાં તંત્રની અંદર બે પ્લેટો છે અને બે પ્લેટોની માંથી બનતા રચના જેમાં એક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે, કેપિટલ એ છે, એટલે બંને પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ એ છે અને તેમની વચ્ચેનું અંતર કેટલું છે, સ્મોલ ડી છે અને દરેક પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, આ જ રીતે અનુક્રમે એની પૃષ્ઠઘનતા સિગ્મા પ્લસ અને સિગ્મા માઇનસ છે અને આપેલા આ બંને પ્લેટો છે મધ્યમ કયું છે તો શૂન્ય અવકાશ છે. હવે આપણે એ પણ ભણ્યા કે બે પ્લેટો વચ્ચે ઉદભવતું વિદ્યુતીય ક્ષેત્ર, કે આપણને બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે, આપણે કહ્યું હતું કે ઈ બરાબર શું, સિગ્મા બાય એપ્સિલોન ઝીરો, એટલે લખ્યું છે નંબર એક. આપણે ત્યારે થઈ ભણાય તો કહું તું તમારે સ્ટેપમાં યાદ રાખવાની છે, પહેલાં આપણે ફાઇન કરીશું શું વિદ્યુત ક્ષેત્ર, પછી ફાઇન કરીશું વિદ્યુત સ્થિતિમાન તફાવત, પછી ફાઇન કરીશું કેપેસિટન્સ સી, બરાબર છે. એ જ રીતે આપણે અહીંયા પણ કોપી પેસ્ટ રીતે આપણે મુદ્દાઓ યાદ રાખવાના છે. પહેલું છે કે પહેલું જે છે એનું એ છે કે બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુતભૂતું વિદ્યુતીય ક્ષેત્ર અથવા કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે, તો કેટલું મળે, સિગ્મા બાય એપ્સિલોન ઝીરો, જ્યાં ઈ એ આપેલા કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર બતાવે, વિદ્યુત ક્ષેત્ર બતાવે છે, સિગ્મા એ તેની પૃષ્ઠ ઘનતા બતાવે છે અને એપ્સિલોન ઝીરો એ આપેલા માધ્યમની પરમિટિવિટી બતાવે છે, બરાબર છે. આગળ જે નંબર ટુ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન તફાવત V બરાબર શું છે, તો આપણે જાણીએ છીએ V બરાબર ED, તો V બરાબર ED, તો E આપણને ઉપર કેટલા મળે છે, સિગ્મા બાય એપ્સિલોન ઝીરો એમના એમ અને ડી એમના એમ મૂકી દઈશું, બરાબર છે, જે આપણે આગળનો ઉપયોગ કરવાનો છે. અને નંબર થ્રી શું ફાઇન કરીશું, કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર શું છે, Q બાય V, આમાં બોલ્યા વ્યાખ્યા C બરાબર શું આવે, Q બાય V, Q એટલે શું છે, તો Q એટલે Qના Q, V કેટલા મળ્યા છે, એપ્સિલોન ઝીરો E ઝીરો ઇન્ટુ D, એટલે શું આવશે, સિગ્મા અથવા પછી મૂકી સિગ્મા સોરી ઈ ઝીરો, અહીં જુઓ વી ઝીરો છે જગ્યાએ શું મૂકીશું આપણે, ઈ ઝીરો ઇન્ટુ ડી, ચલો ઈ ઝીરો ઇન્ટુ ડી આવી ગયું, ક્યુ જગ્યાએ શું આવશે, ક્યુ જગ્યાએ શું મૂકી શકાય, સોરી હા અહીંયા ક્યુ જગ્યાએ શું મૂકીશું, તો ક્યુનું ક્યુ રાખીશું, હવે ધ્યાન આપો અહીંયા આગળ, ચલો ક્યુ એમ ના એમ, વી ઝીરો કેટલા છે, તો વી ઝીરો આપણે મળ્યા ઈ ઝીરો ઇન્ટુ ડી, ચલો ઈ ઝીરો શું આવશે, સિગ્મા બાય એપ્સિલોન ઝીરો, એટલે શું મૂકીશું, સિગ્મા છેદમાં એપ્સિલોન ઝીરો, અને અહીં જો અહીં ઉપર અહીં જે અહીંયા ક્યુ છે, ક્યુ શું આવે, સિગ્મા ઇન્ટુ એ મુજબ, તો આપણને શું મળશે અહીંયા આગળ, એપ્સિલોન ઝીરો એ છેદમાં ડી મળશે, એટલે યાદ રાખો કે ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ, અહીં ક્યુ લખી ક્યુની વેલ્યુ શું લઈએ છે, સિગ્મા ઇન્ટુ એ, સિગ્મા બરાબર ક્યુ બાય એ પરથી, તો ક્યુ કેટલા મળે, સિગ્મા ઇન્ટુ એ મળશે, બરાબર છે, એટલે એ એમના એમ. હવે સિગ્મા, સિગ્મા જે છે તો સિગ્મા અને આ બીજા સિગ્મા કેન્સલ આઉટ થઈ ગયા, બાકી શું રહ્યું, એપ્સિલોન ઝીરો એ ઉપર નહીં આવી ગયા, બરાબર છે, અને છેદમાં આ ડી બાકી રહ્યો હતો, એ છેદમાં ડી એ ડીનો એમને એમ રાખીએ છીએ. જે સિમ્પલ સોલ્યુશન છે આપેલા ત્રણ સમીકરણ પરથી, આ બંને વેલ્યુઝ આ ત્રીજા સમીકરણ મૂકી દઈશું, એટલે આપણને સમીકરણ શું મળશે, એપ્સિલોન ઝીરો એ છેદમાં ડી જોવા મળશે. નેક્સ્ટ સ્ટેપ આપણે જાણીએ છીએ, હવે આપણે ડાયઇલેક્ટ્રિક એટલે શું, તો આપણે ઓલરેડી ભણી ગયા છે કે જ્યારે બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે અથવા જ્યારે બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરી દેવામાં આવે તો ડાયઇલેક્ટ્રિક શું થશે, ધ્રુવીભવન થાય છે. આપણે આની લાગણી થઈને ભણ્યા હતા કે અધ્રુવીભાવથી અધ્રુવીભવનમાંથી ધ્રુવીભવન દ્વારા આપણે શું કર્યું હતું, ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું, બરાબર છે, કે જો બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક સોરી વિદ્યુત ક્ષેત્ર નહીં ડાયપોલ મોમેન્ટ મેળવી હતી, પહેલાં આપણને મળતી હતી નહીં, જો બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે અથવા ડાયઇલેક્ટ્રિકથી માધ્યમમાં પૂર્ણ કરી દેવામાં આવે તો આપેલા ડાયઇલેક્ટ્રિકનું શું થાય છે, ધ્રુવીભવન થાય છે, અમે કહ્યું એમ. અને ધ્રુવીભવન થાય આપણે શું મળતું હતું, પી જો લખ્યું છે બાજુમાં પી, એ શું મળશે, ડાયપોલ મોમેન્ટ, આપણે આગળ આગળ થઈને ભણ્યા છે, બરાબર. અને જાણ માટે લખ્યું છે, ખાલી યાદ રાખવાનું છે આપણે, કે આપણને યાદ રાખવાનું છે કે જ્યારે બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો આપણને શું મળે છે, ડાયઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થઈને ડાયપોલ મોમેન્ટ અથવા તો ચાક માત્ર જોવા મળે છે,
બરાબર છે. હવે આગળ વાત કરીએ કે બે પ્લેટો પર વિદ્યુતભારની પૃષ્ઠઘનતા, હવે બંને પ્લેટ પરની, એટલે કે એક પ્લેટ પર પૃષ્ઠઘનતા કેટલી છે? પ્લસ સિગ્મા. બીજી પ્લેટ પર પૃષ્ઠઘનતા કેટલી છે? માઇનસ સિગ્મા. એટલે શું લખીશું? પૃષ્ઠઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા ઇન્ટુ પી. કારણ કે ડાયપોલ મોમેન્ટ નહીં મળે છે ને, એટલે આપણે શું લખીશું? આગળ સિગ્મા પી યાદ ના હોય તો આગળની તમે થિયરીમાં જઈને, બે અલગ થિયરી છે, એક થિયરીમાં છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બીજીમાં છે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ત્યાં આપણને સિગ્મા પી મળે છે અને આ બધા ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે સુવાહકમાં, ત્યાં આપણને શું મળે છે? સિગ્મા પ્લસ અમારે સિગ્મા જોવા મળે છે. બરાબર, ડાયપોલ મોમેન્ટ હોવાને કારણે આપણને ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? શૂન્ય જોવા મળતું નથી. બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર, હવે આપણે જાણીએ છીએ કે બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર કેટલું મળશે? તો ઈ બરાબર ઈ ઝીરો માઇનસ ઈ પી. તો આપણને ઈ ઝીરો કેટલા છે આપણે આગળ જોઈ લઈએ કે આપણને આગળ ઈ ઝીરો કેટલા મળતા હતા? તો આપણને આગળ ઈ ઝીરો મળતા હતા સિગ્મા બાય એપ્સિલોન ઝીરો. તો સિગ્મા બાય એપ્સિલોન ઝીરોની કિંમત અહીં મૂકી દઈએ છે. ચલો ઈ પી, હવે ઈ કેટલા શું આવશે? સિગ્મા લખીશું, સિગ્મા પી, કારણ કે ડાયપોલ મોમેન્ટ માટે છે, જેમાં એપ્સિલોન ઝીરો એમના એમ નીચે લસાઅ સરખો છે એપ્સિલોન ઝીરો, તો ઉપર શું આવશે? સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલોન ઝીરો. તો અહીંયા આપણને બે પ્લેટ વચ્ચે મળતું, જ્યારે ડાયરેક્ટિક માધ્યમ ભરવામાં આવે, યાદ રાખજો, જ્યારે ડાયરેક્ટિક માધ્યમ ભરવામાં આવે ને ત્યારબાદ બે પ્લેટ વચ્ચેનું આપણને મળતું કુલ ક્ષેત્ર કેટલું મળશે? એ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલોન ઝીરો જોવા મળે છે. અહીંયા પહેલાં સૌ પ્રથમ શું કર્યું છે? શૂન્યવકાશ માટે મળતું ક્ષેત્ર મળ્યું, ત્યારબાદ ત્યારબાદ આપણને ક્ષેત્ર પરથી આપણને સી ઝીરોની વેલ્યુ મળી, એટલે કે કેપેસિટન્સની વેલ્યુ મળી. આ બધી વસ્તુ ત્યારે છે શૂન્યવકાશ માધ્યમ માટે, જ્યારે માધ્યમ કયું છે? શૂન્યવકાશ છે, ત્યારે આપણને ક્ષેત્ર કેટલું મળ્યું? તો ત્યારે આપણને ક્ષેત્ર ઇ ઝીરો બરાબર શું મળ્યું? સિગ્મા બાય એપ્સિલોન ઝીરો. અને એના પછી આપણે એનું શું શોધ્યું? કેપેસિટન્સ શોધ્યું. પણ મારે પ્રશ્ન શું છે કે મારે હવે ડાયઇલેક્ટ્રિકની અસર સમજવી છે, એટલે હવે હું શું કરીશ? આપેલા બે પ્લેટો વચ્ચે, એટલે કે કેપેસિટરના તંત્રની અંદર રહેલી બે પ્લેટો વચ્ચે જે માધ્યમ છે, એ માધ્યમમાં હવે શૂન્ય અવકાશને બદલે હવે શું કરું છું? ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકું છું, એટલે મને મળતું કેપેસિટન્સ અથવા વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળશે? જુદું મળશે. તો ચલો હવે આપેલા આ તંત્રની અંદર આપણે શું કરીશું? તો ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ છે. તો જેવું હવે ડાયઇલેક્ટ્રિક માધ્યમ બે પ્લેટ વચ્ચે મૂકી દેવામાં આવે, તો ડાયઇલેક્ટ્રિક માધ્યમ શું થાય છે? ધ્રુવીભવન થશે. આપણે આગળ થયો બની ગયા છે ધ્રુવીભવન થાય, અને ધ્રુવીભવન થવાથી આપણે ત્યાં શું મળે છે? ડાયપોલ મોમેન્ટ મળે છે. માટે આપણે મળતું ડાયપોલ મોમેન્ટ પરથી કેટલી વેલ્યુ નવી મળશે? કે હવે પૃષ્ઠઘનતા કેટલી મળશે? સિગ્મા પી મળશે. તો આપેલા આ ડાયપોલ ડાયલેક્ટ્રિક માધ્યમ માટે મળતું ક્ષેત્ર કેટલું મળે? તો ઈ પી મળે. કેટલું મળે? ઈ પી. તમે લખી શકો કે માટે અહીંયા મળતું ક્ષેત્ર ઈ પી બરાબર સિગ્મા પી છેદમાં એપ્સિલોન ઝીરો. માટે હવે આ સિગ્મા પી અપોન એપ્સિલોન ઝીરો જે આનું ક્ષેત્ર છે એ, અને આગળ મળતું ક્ષેત્ર શૂન્યવકાશ માટેનું ઈ બરાબર એ સિગ્મા બાય એપ્સિલોન ઝીરો, એ બંનેનો તફાવત શોધી કાઢતા આપણે શું મળે? બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર મળી જાય. તો ઈ બરાબર ઈ ઝીરો માઇનસ ઈ પી. તો ઈ ઝીરો કેટલા છે? સિગ્મા છેદમાં એપ્સિલોન ઝીરો. અને ઈ પી કેટલા છે? સિગ્મા પી છેદમાં એપ્સિલોન ઝીરો. તો આપણને છેલ્લે મળતું ક્ષેત્ર કેટલું મળ્યું? ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલોન ઝીરો જોવા મળે છે. જેવી રીતે આપણે શૂન્યવકાશ માટે આપણે સી ફાઇન કર્યું, જેવી રીતે આપણે અહીં પણ સી ફાઇન કરવું છે. તો શું કરીશું? એ લખીશું બીજું સ્થિતિમાં તફાવત વી બરાબર ઈડી. ચલો વી બરાબર ઈડી મુજબ, તો આપણને ઈ કેટલું મળ્યું? તો ઈ મળ્યું સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલોન ઝીરો ડી એમના એમ. બરાબર છે. ચલો તો આપણને હવે છેલ્લે આપેલા માટે નેક્સ્ટ સ્ટેપમાં વિદ્યુત ક્ષેત્રના તપાસ કેટલો મળ્યો? ઇન્ટુ ડી મુજબ સિગ્મા માઇનસ સિગ્મા પી છેદમાં એપ્સિલોન ઝીરો ઇન્ટુ ડી. એટલે સ્ટેપ યાદ ને સેમ યાદ રાખવાના છે, પહેલા ઈ પછી વી અને પછી સી. ઈ વી સી ડી. બરાબર છે. હવે અહીં આપણે કેટલીક કન્ડિશન આપણે અહીંયા સ્વીકારી લેવાની છે, જેવી કે સિગ્મા માઇનસ સિગ્મા પી પ્રપોઝનલ ટુ સિગ્મા લઈ લઈએ છે. તો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા લખતા, ઇન શોર્ટ ઓફ કે સિગ્મા માઇનસ સિગ્મા પી જ્યાં છે ત્યાં આપણે સિગ્મા લખવાનું છે, પણ આપણે અહીંયા એને શરતોને આધીન લખવાનું છે. સોરી, તો અહીંયા શું કરીશું? એક મિનિટ, અહીંયા આપણે પરંતુ શરતોને આધીન જવાનું છે. તો ચલો સિગ્મા માઇનસ સિગ્મા પી પ્રપોઝનલ ટુ, કારણે શું પડે? કોઈ અચળાંક મૂકવો પડે. તો સિગ્મા છેદમાં વન અપોન કે મૂકી દીધો. બરાબર છે. જ્યાં કે ને શું કહે છે? અચળાંક કહે છે, કે જે ડાયઇલેક્ટ્રિકની લાક્ષણિકતા તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા જે વન અપોન કે જે અચળાંક મૂક્યો છે એ આપેલા ડાયઇલેક્ટ્રિકની લાક્ષણિકતા રૂપે દર્શાવેલો છે. બરાબર છે, યાદ રાખજો. ચલો હવે માટે આગળ જઈએ. ચલો વી, તો આપેલ સમીકરણ નંબર ટુ ને ફરી લખતા, તો વી બરાબર, ચલો સિગ્મા માઇનસ સિગ્મા પી શું લખવાનું છે? આપણે સિગ્મા લખવાનું છે. એટલે સિગ્મા આવી ગયા, ડી બાજુમાં છે એમના એમ છેદમાં એપ્સિલોન ઝીરો એમના એમ ઇન્ટુ 1 upon k. કારણ કે સિગ્મા માઇનસ સિગ્મા પી કેટલા મળ્યા છે? સિગ્મા બાય k. એટલે સિગ્મા બાય k આવી ગયા આગળ. ચલો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. હવે સિગ્મા બરાબર, હવે જાણ આપો ક્યુ, હવે શું છે? ક્યુ બરાબર શું થશું? હતું સિગ્મા ઇન્ટુ એ. તો આપણને સિગ્મા શું મળશે? ક્યુ બાય એ. અહીં મૂકી દીધું ડી એમ ના એમ એપ્સિલોન એમ ના એમ કે એમ ના એમ. તો આપણે નવું સમીકરણ મળી ગયું આગળ. માટે છેલ્લે કે ડાયઇલેક્ટ્રિક વાળા માધ્યમનું કેપેસિટન્સ, એટલે લાસ્ટમાં કહું તું એમ કે ઈ વી અને સી, પછી આપણે શું કહીશું? સી ફાઇન કરીશું. તો ડાયઇલેક્ટ્રિક વાળા માધ્યમનું કેપેસિટન્સ, જે રીતના આપણે શૂન્યવકાશ માટે પહેલાં તો ઈ શોધ્યું, જે આપણે મળ્યું સિગ્મા બાય એપ્સિલોન ઝીરો, પછી શૂન્યવકાશ માટે આપણે વી શોધ્યું, વી સુધીમાં તફાવત વી બરાબર ઈડી મુજબ, અને શૂન્યવકાશ માટે આપણે સી શોધ્યું, કેપેસિટન્સ શોધ્યું, એ જ રીતે
હવે ડાયલેક્ટ્રિક માધ્યમ માટે આપણે પહેલા ઈ શોધ્યું, પછી એના માટે આપણે વી શોધ્યો, અને હવે આપણે એના માટે સી ફાઇન કરીશું ઈ વી સી મુજબ. તો છેલ્લે આપણે ડાયલેક્ટ્રિકવાળા માધ્યમનું કેપેસિટરનું કેપેસિટન્સ સી બરાબર ક્યુ છેદમાં વી મુજબ. ચલો ક્યુ કેટલા છે, તો ક્યુ આપણને મળ્યા, ક્યુ આપણે જાણીએ છીએ, ક્યુ વેલ્યુ શું આવશે, તો અહીંયા જ જ્યાં આપણે અહીંયા આગળ હવે છેદમાં ક્યુ બાય વી. ચલો વી કેટલા છે, તો વી બરાબર શું મૂકતા કિંમતો મૂકતા ક્યુડી, એટલે ક્યુ ડી ક્યુ, ક્યુ ઉપરનો કેન્સલ એટલે બાકી બધો રહ્યો, આ ડી છેદમાં છેદમાં નીચે આવી ગયો, એ એપ્સન જો કે ઉપર આવી ગયા, બરાબર છે, કારણ કે છેદમાં છે એટલા માટે. તો આપણને સી કેટલો મળ્યો, એ એપ્સન ઝીરો કે બાય ડી, તો કે ને બહાર લઈ લીધો અને એ એપ્સન ઝીરો બાય ડી ને એક બાજુ લઈ લીધા છે. ચલો કે એમના એમ અને એ એપ્સન ઝીરો બાય ડી છે એને સી ઝીરો કહેતા. શું કહેતા, સી ઝીરો કહેતા, એ એપ્સન ઝીરો ડી, એ એપ્સન ઝીરો બાય ડી. આ તમારે યાદ રાખવાનું છે કે સી ની વેલ્યુ કેટલી મળે, તો એ એપ્સન ઝીરો બાય ડી મળે, રાઈટ. જ્યાં સી ઝીરો શું છે આપણે આગળ લખ્યું હતું, એને તમે શૂન્યાવકાશનું માધ્યમ કહીએ છીએ, અને આ સી શું છે, એ કે ડાયલેક્ટ્રિકનું વાળા માધ્યમ માટેનું છે, બરાબર. એટલે સી છે એ ડાયલેક્ટ્રિક માધ્યમ માટે છે, અને જે સી ઝીરો છે એ શૂન્યાવકાશ માટે છે. જ્યારે શૂન્યાવકાશ માટે આપણે વસ્તુ ફાઇન કરીશું સી ઈ વી અને સી, તેમાં આપણે ઈ ઝીરો વી ઝીરો અને સી ઝીરો લખીશું, અને જ્યારે ડાયરેક્ટ વાળા માધ્યમ લખીશું ત્યારે આપણે ઈ વી અને સી લખીશું. તમે કોઈ પણ લખી શકો છો, પણ શૂન્યાવકાશ માટે પ્રોપરલી આપણે સી ઝીરો ઈ ઝીરો અને વી ઝીરો લખવાનો છે. ચાલો આવી ગયો. તો આ જ રીતે હવે આપણે જાણીએ છીએ કે આપણે આગળ ભણી ગયા છે, મેં કહ્યું હતું એમ કે કુલના નિયમમાં કે એપ્સિલોન બરાબર એપ્સિલોન ઝીરો ઇન્ટુ કે, તો કે બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ, ચલો એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો. તો એ રીતે આપણે લખી શકાય સી બાય સી ઝીરો, કારણ કે બે માધ્યમ છે, એ પણ બે માધ્યમ છે. જુઓ, આને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી, અને કહેવાય આપેલા કોઈ માધ્યમની પરમિટિવિટી, અને કહેવાય કોઈ માધ્યમ માટે મળતો કોઈ માધ્યમ માટે મળતું કેપેસિટરનું કેપેસિટન્સ, અને કહેવાય શૂન્યાવકાશ માટે મળતું કેપેસિટરનું કેપેસિટન્સ. આને કહીશું, આને શું કહીશું આપણે, કે કોઈ માધ્યમ માટે શૂન્યાવકાશ માટે મળતું વિદ્યુત ક્ષેત્ર, અને કહીશું કોઈ માધ્યમ માટે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો કે બરાબર સિગ્મા બાય એપ્સિલન બાય એપ્સિલન ઝીરો, સોરી, તો આપેલી આ સી શું છે, પરમિટિવિટી કોની, આપેલા માધ્યમની. તો આપેલા માધ્યમોના માટે મળતા પરમિટિવિટીના ગુણોત્તરને આ તેનો શું કહેવાય છે, ડાયલેક્ટ્રિક માધ્યમનો અચળાંક કહેવામાં આવે છે. તમે પૂછાય એક્ઝામ્પલમાં તમારે લખવાનું છે કે કેવા બસ શું, તો એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો. એટલે આપણો પ્રશ્ન એવો હતો કે આપણે અહીંયા આગળ કોઈ કેપેસિટરનું કેપેસિટન્સની વાત કરી, એના પર થતું કાર્ય ડાયલેક્ટ્રિક, એના પર ડાયલેક્ટ્રિકની અસર સમજવાની છે. તો આપણે એની અસર સમજ્યા, તો એ અસર સમજી અને આપણે છેલ્લે ડાયલેક્ટ્રિકનું અચળાંકનું સૂત્ર, એટલે કે ડાયલેક્ટ્રિક અચળાંક કે બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો સૂત્ર મેળવી લીધું. અને આપણે જે વાત કરી કે ડાયલેક્ટ્રિકની અસર સમજાવો, જેને આપણે અહીં સમજ્યા, ક્યાં સુધી સમજ્યા, કે સી બરાબર કે ઇન્ટુ સી ઝીરો. કારણ કે પ્રશ્ન આપણો એવો છે કે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાયલેક્ટ્રિકની અસર સમજવાની છે, બરાબર. એટલે કેપેસિટન્સ તો મળશે, પણ કોણ માટે મળશે, ડાયલેક્ટ્રિક માટે, રાઈટ. એટલે યાદ રાખવાનું છે કે પહેલો પ્રથમ આપણે આપેલા આ આ થિયરીની અંદર પહેલાં શું ફાઇન કરીએ છીએ, તો પહેલાં કેપેસિટર શું છે એની વ્યાખ્યા લખવાની છે, એ વ્યાખ્યા લખી થોડું વર્ણન કરવાનું છે. વર્ણન કર્યા બાદ આપેલા કેપેસિટરમાં રહેલા માધ્યમને શૂન્યાવકાશ તરીકે લેવાનું છે. નેક્સ્ટ સ્ટેપ, હવે માધ્યમ શૂન્યાવકાશમાં લીધા બાદ એ શૂન્યાવકાશના માધ્યમ માટે આપણે સૌપ્રથમ શું ફાઇન કરીશું, તો તેના વચ્ચે મળતું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. હવે શૂન્યાવકાશ એટલે બધા આપણે ઈ ઝીરો કહીએ છીએ, ઈ ઝીરો વી ઝીરો ડી સી ઝીરો કહીએ છીએ. ચલો નેક્સ્ટ સ્ટેપ, ઈ ઝીરો મળી ગયું. નેક્સ્ટ સ્ટેપ, આપેલા કેપેસિટરમાં મળતો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી ઝીરો શોધીશું. પછી નેક્સ્ટ સ્ટેપ, આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ શોધી કાઢીશું. તો આ રીતે આપણે કોઈ શૂન્યાવકાશ માટે ત્રણ વસ્તુ ફાઇન કરી, ઈ ઝીરો વી ઝીરો અને સી ઝીરો. પછી નેક્સ્ટ, હવે આપણે આપેલા આ કેપેસિટરની બે ગટો વચ્ચે જે શૂન્યાવકાશનું માધ્યમ છે એને રિપ્લેસ કરીને શું કરીએ છીએ, કોઈ ડાયલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટર, સોરી, કોઈ ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકીએ છીએ. હવે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકીએ, આપણે જાણીએ છીએ ડાયલેક્ટ્રિક શું થાય, ડાયલેક્ટ્રિકને જ્યારે મૂકવામાં આવે કેપેસિટરની બે ગટો વચ્ચે, તો શું થાય, ધ્રુવીભવન થાય, અને ધ્રુવીભવન થાય આપણે શું મળે, ડાયપોલ મોમેન્ટ મળે. એ આપણે સમજી ચૂક્યા છે. હવે ડાયપોલ મોમેન્ટ મળી જાય એટલે આપણે શું કરીશું, આ માધ્યમ માટે આપણે બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય ક્ષેત્ર શોધીશું. ફર્સ્ટ સ્ટેપ, ક્ષેત્ર શોધી કાઢ્યું, ક્ષેત્ર મળી જાય, એટલે નેક્સ્ટ સ્ટેપ શું આવે છે, તો નેક્સ્ટ સ્ટેપ આવે છે એનું મળતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો આવે છે. તો આપણે નેક્સ્ટ સ્ટેપમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધ્યો. પછી નેક્સ્ટ સ્ટેપ શું આવ્યું છે, તો આપણે અહીં કેટલી કન્ડિશન ધારી, એની અંદર આ સ્ટેપ એની અંદર ઉપરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અંદર લખી કરવાનું છે. અને લાસ્ટ સ્ટેપ આવશે કે આના ઉપરથી આપણે ડાયરેક્ટવાળા માધ્યમના કેપેસિટરનું કેપેસિટન્સ શોધીએ છીએ. તો એ કેપેસિટન્સ શોધી કાઢ્યું, સી મળી ગયું, અને આ સી મળી ગયું એના પરથી આપણે બંને માધ્યમને રિલેટેડ, એટલે બંને માધ્યમના સાપેક્ષે આપણે કોઈ અચળાંક શોધ્યો, જે અચળાંકને શું કહેવાય છે, ડાયલેક્ટ્રિક માધ્યમનો અચળાંક કહેવામાં આવે છે. જેમ સૂત્ર પણ શું મળ્યું, કે બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો, કે બરાબર સી બાય સી ઝીરો, જેને આપણે આપેલા ડાયલેક્ટ્રિક અચળાંકનું સમીકરણ કહીએ છીએ. તો આપણે અહીંયા આપેલી આ થિયરી અંદર સમાંતર પ્લેટ કેપેસિટરની રચનાનો ઉપયોગ કર્યો, તેની વ્યાખ્યા લખી, તેના માટે અલગ અલગ બે શૂન્યાવકાશ અને ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી
ત્રણ દૂને છ એટલે કે સીવીડી સીવીડીના સમીકરણ મેળવ્યા, સોરી સીવીઈ સીવીના સમીકરણ મેળવ્યા, અને આખરે છેલ્લે ડાયરેક્ટિક અચળાંક બંને માધ્યમના સાપેક્ષનો ગુણોત્તર દર્શાવે છે, જેને આપણે ડાયરેક્ટિક અચળાંક કહીએ છીએ, જેનું આપણે સમીકરણ મેળવ્યું અને જેની આપણે અહીંયા સાબિત આપી. આજે તમે શોર્ટમાં યાદ રાખી આખી તરી લખી શકો છો. થેન્ક યુ.